नमो लोवे सवसाहुनम एसोप चनकारो सवपावपणासनो मंगलान चसवेसि परमं अवहि मंगलम नमो हरिहंतानम नमो सिद्धानम नमो वायवियानम नमो वज्राय नमो लोय सर्वसामूनम एसो पंच नमोकारो सर्वपाव नमो हरिहंतानम नमो सिद्धानम नमो वायुर्याणम नमो वज्रायणम नमो लोवे सवसाहूनम एसो पंच नमोकार सवपावपणासनो मंगलान चसवेसि परमं अवहि अज्ञान स्मिरांधानां ज्ञानांजन शलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। આજે ગુરુવાર તારીખ 14 સપ્ટેમ્બર 2017 પૂજ્ય હરિભદ્ર શ્રી મહારાજ સાહેબ કૃત યોગશતક पंचावन में था अट्ठावन में था तैयार कर लिया है
L'avion. Quelle est chose quoi le gagne quel est pas d'un l'école voilà charma vartana tevre bhave papna kare keva sansar ne ghor eva sansar ne bahuman aape સર્વત રુચિ આચરણ કરે બરાબર હવે આ ચરમા વર્તન બરાબર પછી અપુનર્બંધકનું છે એ કોઈ કર્યું નથી કોઈને ખ્યાલ નથી એટલે હું પૂછું છું એટલા માટે પૂછું છું પુનર્બંધક એના લક્ષણો છે ચરમાવર્તમાં જે જીવ આવે એના લક્ષણો આપણે પૂછ્યા હતા હવે યાદ રહેશે ફરી વાર હોમવર્ક કરવાનું તું કરી આવે છે કરી આવે કોઈ બીજું કોઈ મારે જાણવું એટલું હતું કે આપણે જે કંઈ આપણે અહીંયા વિચારીએ આપણે તો એ અહીંયા મૂકીને જઈએ આપણે કે સાથે લઈ જઈએ છીએ બીજો કોઈ તમારી પરીક્ષા લેવાનો કોઈ હેતુ કે આશય નથી કરે તમારી પરીક્ષા લેનારું કોણ સાહેબ કહે છે એ પ્રમાણે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન પોતે કરવાનું છે આંતર નિરીક્ષણ પોતે કરવાનું છે જરાક ઊંચું કરવું પડશે તમારે અને વોઇસ જરા થોડુંક આજે થોડુંક કરવું પડશે મને એમ હતું આજે કે આજે કાં તો હું તો રાતની આમ ત્રણ જણા આવીશું પણ ખરી હિંમત કરી છે બધાએ આજે ગુરુવારે બી હા પહેલો જ ક્લાસ હતો ને તો થોડોક જગાડવા પડે ને બધાને એટલે ગુરુ આજ્ઞા હતી એ ખબર છે ને એની ખબર હોય કાઠિયાવાડી છે તને ખબર નથી હા શું કહે શું કહે મેં એમ નથી કીધું તમને ના મેં એવું નથી કીધું મેં કીધું ખોટું
લોકોને હલાવો, એમ એમ કીધું તમે. હું તમે સવાલ કરું અને તમે આયા કરો અત્યારે, અને પછી બહાર નીકળીને ભૂલી જાઓ, તો એનો અર્થ એમ થયો કે તમે ખોટું ટોકું ધોળાવો છો. તો એ નહીં કરવાનું. તમે સમજો, સમજાય તો સમજો, ન સમજાય તો પ્રશ્ન કરો, એમાં કોઈ વાંધો નથી. પણ આપણે અહીંયા જે કંઈ વિચારીએ, આપણે એક વસ્તુ સમજી, હું અહીંયા ઉપદેશક નથી. નંબર વન, આ આપણા માટે સત્સંગ છે. સત્સંગ એટલે શું કે જે કંઈ આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરીએ, એ જ્ઞાન આપણામાં પરિણમન પામે છે કે નહીં એ ચકાસવું, અને ચકાસણી માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. જો જ્ઞાનની પ્રાપ્તિ તમે અનેક જગ્યાએથી કરી શકો છો, આજે તો કોઈ એને તોટો નથી એના માટે, તો તમે કરી શકો છો. પણ એ બધું સાંભળ્યા પછી તમારા મનની અંદર, તમારા હૃદયની અંદર કોઈ સવાલ ઉત્પન્ન થાય છે કે જે સવાલ એવો હોય કે આ મેં સાંભળ્યું, આ મેં વિચાર્યું, કે આ મેં વાંચ્યું, હવે આ જ્ઞાન થયું. આ જ્ઞાન એ શ્રુત જ્ઞાન કહેવાય. જે કંઈ આપણે વાંચીએ, જે કંઈ આપણે વિચારીએ, જે કંઈ આપણે સાંભળીએ, એ બધું શ્રુત જ્ઞાન કહેવાય. પણ શ્રુત જ્ઞાન એ તો માત્ર અવલંબન છે. શ્રુતજ્ઞાનનું અવલંબન લઈ અને આપણામાં રહેલું પોતાનું જ્ઞાન, કે જે મતિ જ્ઞાન છે અથવા તો મતિ જ્ઞાનનો જે ઉપયોગ છે, એમાં શુદ્ધિ કરવાની છે. તો હું સાંભળું ઘણું, ઢગલાબંધ સાંભળું, વાંચું પણ ઢગલાબંધ, અને વિચારું પણ ઢગલાબંધ, એ બધું જ્ઞાન થયું, એ બધું શ્રુત જ્ઞાન છે. પણ બધા શ્રુત જ્ઞાનનું અવલંબન લઈને પરિણામે મારા પોતાના મતિ જ્ઞાન, કે જે મારું પોતાનું છે, મારું મતિ જ્ઞાન મારું છે, તમારું મતિ જ્ઞાન તમારું છે, દરેકનું મતિ જ્ઞાન અલગ અલગ હોય. શ્રુત જ્ઞાન એક હોઈ શકે, મતિ જ્ઞાન અલગ અલગ હોય, દરેકનું ઇન્ડિવિજ્યુઅલ હોય. હવે એ મતિ જ્ઞાન જે છે, એ મતિ જ્ઞાનની અંદર અત્યારે જે મલિનતા પડી છે, કે જેને કારણે એ મતિ જ્ઞાન કેવળ જ્ઞાન નથી બન્યું, અને જ્યાં સુધી એ મલિનતા ન જાય ત્યાં સુધી કેવળ જ્ઞાન બને નહીં. તો એ મલિનતા આ શુદ્ધ જ્ઞાનનું અવલંબન લઈ, અને મારી એ મલિનતા કેટલી ઓછી થઈ, એનો માપદંડ તો આપણે કાઢવો છે. અને એ માટે આપણે અહીંયા ભેગા થયા છે. હું કે તમને વધારે શુદ્ધ જ્ઞાન આપવા માટે અહીંયા નથી બેઠો. હું પણ તમારી જેમ જ આ શુદ્ધ જ્ઞાનનું અવલંબન લઈ અને મારા પોતાના મતિ જ્ઞાનના ઉપયોગની અંદર જે કંઈ મલિનતા હોય એને દૂર કરવા માટે મારો પુરુષાર્થ હોવો જોઈએ. હવે જો હું એ ન કરું અને માત્ર આ બોલ્યા કરવા અને વાંચ્યા કરું, તો મારું પણ કલ્યાણ નથી. તો મારે મારું કલ્યાણ કરવું છે એવો લક્ષ્ય હું અહીંયા આવું ત્યારે મને હોય, તમે અહીંયા આવું તો તમને હોય. તો હવે એ કલ્યાણ કરવાનું જે લક્ષ્ય બાંધ્યું આપણે, તો કલ્યાણના માર્ગે આપણે એક ડગલું પણ આગળ વધ્યા કે નહીં એ આપણે જોવું તો જોઈએ કે નહીં. સાહેબ દાખલો આપ્યો કે તમે, અમે વિહારમાં હતા ને સાહેબની સાથે, સુરતથી શરૂ કરેલું, એને એમણે સુરતનો દાખલો આપ્યો. તમે સુરતથી જવું છે તમારે મુંબઈ, તો સુરતથી મુંબઈની ગાડીમાં તમે બેઠા, બરાબર. તો પહેલા કલાકે મુંબઈ નથી આવી જવાનું, બરાબર. પણ શું થશે, પહેલા કલાકે તમારું જે સુરતથી મુંબઈનું ડિસ્ટન્સ હતું જે, એ
તમારું પહેલાં એક કલાક પછી એ ડિસ્ટન્સ ઓછું થયું, બરાબર, તમારી પ્રગતિ થઈ કહેવાય, બરાબર ને. હવે તમે સુરતના સ્ટેશન ઉપર આંટા માર્યા હોય અને ગાડીઓ ઉપર ગાડીઓ ચાલી જતી હોય મુંબઈની, અને તમે ત્યાં ઊભા ઊભા જોયા જ કરતા હોય ને, નામ વાંચ્યા કરો ગાડીઓના, તો બોલો હવે એ તમે ત્યાં પ્લેટફોર્મ પર આંટા મારો, તમે ગતિ તો ખરી કે નહીં તમારી? પ્લેટફોર્મ પર આંટા મારો, એક પ્લેટફોર્મથી બીજામાં જાઓ, બીજામાંથી ત્રીજામાં જાઓ, તો ગતિ તો છે જ, પણ એક પણ માઇલ કે એક પણ ફૂટ તમે મુંબઈ તરફની પ્રગતિ કરી? અચ્છા, પહેલા કલાકે મુંબઈ તરફ જતી તમારી ગાડીમાં તમે બેઠા હો તો શું બને કે મુંબઈનું ડિસ્ટન્સ જે સુરતથી હતું એના કરતાં ઓછું થયું. તો મારું લક્ષ્ય જો મુંબઈનું હોય તો મારે હવે એ તો જોવું પડે ને કે હું કેટલું નજીક આવું છું, એ પ્રમાણે શું લક્ષ્ય છે મારું. જો મોપાધ્યાયજી એમ લખે છે એક જગ્યાએ કે સમકિતદાતા ગુરુવરનો પ્રત્યુપકાર ન સંભવે. કોટી વર્ષ સુધી, કરોડો વર્ષ સુધી તમે એમની સેવા કરો ને તો પણ એ ગુરુનો ઉપકાર આપણે ભૂલી ના શકીએ, વાળી ના શકીએ. પ્રત્યુપકાર શ્રીમજી પણ લખી શકીએ કે પ્રત્યુપકાર વાળવા માટે હું અસમર્થ છું, એમ લખ્યું છે. તો આપણને આ સત્સંગ દ્વારા આ ગુરુદેવ જે આપણને આપે છે એનો મહિમા છે આપણને, કે એમનો આ ઉપકાર આપણા ઉપર છે, એ ઉપકારનો આપણે પ્રતિઉપકાર વાળવા માટે અસમર્થ છીએ. કરોડો વર્ષો સુધી, અરે કરોડો જન્મો સુધી આપણે એમની સેવા કરીએ ને તો પણ એ વાળી ના શકીએ એવો ઉપકાર છે. તો આપણો સવાલ એ છે અહીંયા કે આપણે અહીંયા જે કંઈ સાંભળીએ કે ભણીએ કે વાંચીએ એ શત જ્ઞાનથી આપણામાંથી જ્ઞાનની અંદર મલિનતા કેટલી ઓછી થઈ. અને એના માટે તો સાહેબજી એક જ માપદંડ આપે છે આપણને કે તપાસ, તમે આંતર નિરીક્ષણ કરો તમે અને જો કે તમારા રાગ દ્વેષ અને અહંકાર કેટલા ઓછા થયા. તમે એકલા ઘરે બેઠા હો ને બધી રીતે સગવડતા છે, કોઈ આપત્તિ નથી, ન તો તમને રાગની ખબર પડે, ન તો તમારા દ્વેષની ખબર પડે તમને, ન તમને અહંકારની ખબર પડે. નિમિત્ત મળે કે એવો કોઈ વિપરીત ઉદય આવે ત્યારે તમને ખબર પડે કે તમારા રાગ, તમારા દ્વેષ અને તમારા અહંકાર ક્યાં છે. બીજું, આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે આપણને જીવનમાં ડગલે ને પગલે નિમિત્તો તો આવવાના જ છે, ડગલે ને પગલે સતત ઉદ્દેતો વર્તાવવાનો જ છે, પણ એથી વિશેષ ડગલે ને પગલે લૌકિક અને લોકોત્તર પ્રલોભનો પણ આવવાના. હવે એવી વખતે આપણે ક્યાં છીએ એ ખબર પડે, આપણે કેટલી પ્રગતિ કરી આમાં એ ત્યારે ખબર પડે છે. તમે કંઈ 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષ કે 30 વર્ષ તમે બધી પ્રવૃત્તિ કરો ધર્મની તો તમને શું લાગે છે? બધાને
જનરલી મોટા ભાગે આજે 99.99% લોકોને એમ લાગે કે જે પ્રવૃત્તિમાં ધર્મવાન માને છે. વાત સમજાણી? પ્રવૃત્તિમાં ધર્મ માને છે અને વૃત્તિને ચૂકી જાય છે. પ્રવૃત્તિનો ધર્મ તો એક ટકો છે કે જે માત્ર તમને અશુભથી બચાવવા માટે છે, બીજું કોઈ પ્રયોજન નથી. પ્રવૃત્તિમાં ભગવાને ધર્મ જે બતાવ્યો છે, જે જે પ્રવૃત્તિ બતાવી છે ધર્મને અનુસંગિક, એ માત્ર અશુભથી બચવા માટે બતાવી છે. નહીં તો 18 પાપ તારકની પ્રણતિની અંદર જીવ સતત હોય છે. એ 18 પાપ તારકની પ્રણતિથી બચવા માટે પ્રવૃત્તિ ધર્મ બતાવ્યો છે. આ સમજાય ને આપણને? તો પ્રવૃત્તિમાં આપણે ધર્મની ઇતિશ્રી ના માનીએ. મેં વર્ષી તપ કરી લીધો કે મેં ઉપવાસ કરી લીધો કે મેં ઉપધાન કરી લીધું કે મેં પ્રતિક્રમણ કરી લીધું કે મેં સામાયિક કરી લીધી કે મેં આયમ બિલ કરી લીધું, આ બધું મેં સ્વાધ્યાય કરી લીધું, ઇન્ક્લુડિંગ મેં ધ્યાન કરી લીધું, આ બધું પ્રવૃત્તિ છે. જો સ્વાધ્યાય છે ને એ સાહેબ જેને અનુપ્રેક્ષા કહે છે, કારણ કે અનુપ્રેક્ષા એક પ્રકાર છે, એનો સૂક્ષ્મ પ્રકાર જે સ્વાધ્યાયનો જે અનુપ્રેક્ષા છે. પાંચ પ્રકાર છે ને સ્વાધ્યાયના, એમાં સૌથી વધારે સૂક્ષ્મ સ્વાધ્યાયનો જે પ્રકાર છે એ અનુપ્રેક્ષા છે. પણ સાહેબજી શું કહે છે કે અનુપ્રેક્ષા જો અનુભૂતિમાં ન લઈ જાય તો એ અનુપ્રેક્ષા વાંઝણી છે, કોઈ ફળ નથી. સમજાણું? અચ્છા, તો અનુપ્રેક્ષા કર્યા પછી એ એટલી સઘન બને કે તમને એનું પછીનું જે સ્ટેજ છે કે જે ધ્યાન છે આપોઆપ ધ્યાન તમને લાગવું જોઈએ. અનુપ્રેક્ષામાંથી અનુભૂતિમાં જવા માટે ધ્યાન એ એનું કાર્ય છે. અનુપ્રેક્ષા એ કારણ છે એટલે સ્વાધ્યાય એ કારણ છે અને ધ્યાન એ કાર્ય છે. પણ ધ્યાન પણ ત્યાર પછી કારણ બને છે. શેનું? ભેદ જ્ઞાનનું. કેમ કે છેલ્લું જે મૂક્યું કાયોત્સર્ગ એ ભેદ જ્ઞાન છે. તો મારું લક્ષ્ય આ ભેદ જ્ઞાન છે એવું નક્કી કરીએ આપણે તો બોલો, મારી બધી જ પ્રવૃત્તિ ધર્મની પ્રવૃત્તિ કહું છું હું, મને આ ભેદ જ્ઞાન તરફ લઈ જાય છે? અને જો ન લઈ જતી હોય તો મારે તપાસવું તો પડે ને કે આ ગાડી ખોટી તો નથી પકડાની ને. પછી સાહેબે હમણાં બીજો દાખલો આપ્યો, મેં સરદારજીનો કદાચ સાંભળ્યો હશે બધા, એ મારા ગામની વાત આવી. મહેસાણાથી કોઈ સરદારજી ચડ્યા ઉતાવળમાં હતા, પૂછ્યું ગાડી ક્યાં જાય છે? ઓલાએ જવાબ આપ્યો દિલ્હી જાય છે. મહેસાણાથી દિલ્હી પણ જાય ને અમદાવાદ બી જાય. હવે ગાડી જતી હતી અમદાવાદ, સરદારજી બેસી ગયા એમાં અને બરાબર જમાવી દીધી નીચે સીટ ઉપર પોતાને, અને જોયું આમ આડુબાડું, ઉપર જોયું ઉપર ની સીટ ઉપર સરદારજી હતા. બીજા નસીબ કેવા છે જેવું? તો ભાઈચારો છે ને પૂછે છે, એ જે કહાં જા રહે હો? તો કે હું અમદાવાદ જવું છે. અમદાવાદ જા રહે હૈ? ગજબ કી બાત હૈ, વિજ્ઞાનને કિતની તરક્કી કરી. નીચે કી બસ જા રહી હૈ દિલ્હી, ઉપર કી બસ જા રહી હૈ અમદાવાદ, એક હી ગાડી મેં. તો ગાડીમાં બેસું એ પહેલાં વિચાર તો કરો કે આ ગાડી ક્યાં જાય છે, અને ગાડી ત્યાંથી ઉપડી પછી પહેલું સ્ટેશન આવે તો ખબર પડે ને કઈ દિશામાં જઈ રહી છે આપણી ગાડી. ભેદ જ્ઞાન તરફ જઈ રહી છે,
નિધિ જ્ઞાન તરફ જઈ રહી છે કે આપણે હજી સંસારને ભેદ કર્યો છે સંસાર સાથે. સમજાણી વાત નહીં સમજાણી. પ્રશ્ન એ છે કે આજે કોઈ પ્રસંગ બન્યો અને એમાં અમુક ડિગ્રીની ક્ષમતા ટકી રહી અને છ મહિના પહેલાં આવો એક પ્રસંગ બન્યો ત્યારે એ ક્ષમતા આટલી નોટી ટકી, એની ડિગ્રી કંઈક વધારે ઓછી હતી તો હતી જ નહીં, તો એ પ્રગતિ ગણાય? હા, અપેક્ષા પ્રગતિ ગણાય. પણ મારું એમ તમને કહેવું છે કે આ માપદંડ જે છે ને એ કોણ નક્કી કરે છે? કારણ કે ઇન્ટેન્સિટી જે છે ને, તમારી ક્ષમતાની ઇન્ટેન્સિટી જે છે એ જે બનાવની ઇન્ટેન્સિટી છે એની સાથે તમારે સરખાવવાની છે. બનાવ જે છ મહિના પહેલાં બન્યો, કયા સંજોગો હતા, એવા રિપીટ તો થવાના નથી કંઈ. એક્ઝેક્ટલી એ જ પ્રમાણે બનવાનું નથી કાંઈ. પણ તમે શું માની લો છો કે હા, એ વખતે એણે આવું વાત કરેલી અને મારો ગુસ્સો જરા વધારે હતો અને આ વખતે એ જ વાત કરે છે અને મારો ગુસ્સો. બની શકે કે તમે એ વખતે એને વધારે અગત્યતા આપી, આજે તમે એને અગત્યતા ઓછી આપો છો. પણ તમારી ક્ષમતા વધી એ ના કહી શકાય, ત્યાં એનું મતદાન નથી. સમજાય વાત મારી? એકને એક વાતને તમે આજે માની લો. હું તમને એક વાત કરું, 5 વર્ષનું તમારું બાળક છે, આજે તમારી સાથે ગમે તે રીતે વર્તે છે, બરાબર, તમને દુઃખ નથી થતું, ઓન ધ કોન્ટ્રારી તમે રાજી થાઓ છો, બરાબર. હવે એ જ બાળક 5 વર્ષને બદલે 25 વર્ષનું યુવાન થયો અને પછી એ જ પ્રમાણે વર્તે તો બોલો. હવે એ જ વસ્તુ છે ને, હું તો એમ કહું છું કે પ્રસંગ પણ એવો જ બન્યો ને, તો અહીંયા તમારી ક્ષમતા વધારે હતી એવું કહેવાય અને અહીંયા તમારી ક્ષમતા ઓછી હતી એમ કહેવાય? સમજાય છે વાત? શું આપણે જ કરવું, આપણે એનું મૂલ્યાંકન કરવું એ બહુ અઘરું છે. તો તમારા રાગ દ્વેષ અને અહંકારનું મૂલ્યાંકન તમે પોતે જાતે જો કરો તો તમે હંમેશા આમાં બોલવાના છો, ચૂકવાના છો. માટે ગુરુ પાસે જઈને આ ચકાસણી કરવાની છે. ગુરુનું કામ જ આ છે. તમારી વાત શું હતી કે શ્રુતનું અવલંબન લેવું એ જરૂરી છે, સત્સંગનું અવલંબન એટલા માટે લેવું છે કે જે કંઈ આપણી સાધના આપણે સ્વીકારી છે એ સાધનાની અંદર ક્યાંય પણ આપણને અવરોધ આવે, અડચણ આવે, કોઈ પ્રોબ્લેમ આવે, કોઈ રીતે આપણી સાધનામાં કંઈક આડખીલી આવે, કંઈ પણ રીતે આપણી સાધના ખંડિત થતી હોય તો, અને ભૂલ કરતા હોય આપણે, એ ભૂલ આપણને સત્સંગમાં પકડાય છે, આમાં આપણે સમજી શકીએ છીએ. ક્યારે સમજી શક્યા આ ભૂલ? ક્યારે સમજી શકીએ? આપણી એ તરફની દ્રષ્ટિ હોય તો. મારે આ સત્સંગની અંદર, મારે આ સ્વાધ્યાયની અંદર બે વસ્તુ કરવી છે એ નક્કી કરીને આવવાનું છે. એક, આ શ્રુતનું અવલંબન લઈ મારે મારા મતિ જ્ઞાનના ઉપયોગની મલિનતાને દૂર કરવી છે, નંબર વન. નંબર ટુ, મારી સાધના જે મને ગુરુએ આપી છે એ સાધનાની અંદર હું ક્યાંય ભૂલ કરતો હોઉં તો ભૂલ મારે અહીંયા પકડવી છે, સુધારવી છે મારે. જો આ ના કરીએ તો સાધક તરીકે આપણે સાધના માર્ગની અંદર એક ડગલું પણ આગળ વધી ના શકીએ. તમે ગતિ કરશો, બોલો, ઘાંચીનો બળદની વાત સાંભળી છે?
જોયો તો નહીં લગભગ તો કોઈ જોયો છો કોઈ જોયો છે ને ગાંચીનો બળદ હોય ને જે ગાંચી એટલે ખબર છે ને નથી ખબર હે જે લોકો તેલનો વેપાર કરતા હોય ને એ ગાંચીની ઘાણી હોય એમાં ગોળ ગોળ બળદ એ ફેરવે ત્યાં મશીન નહોતા આમ બળદ વોઝ ધ મશીન અને એને બાંધ્યું હોય અને પછી વચમાં ઓલું રાખ્યું હોય એમાં જે કંઈ જેનું તેલ કાઢવું હોય એને અંદર ઉમેરે નાખે અંદર પછી એમાંથી તેલ નીકળે અને ખોળ નીકળે ખોળ પશુને આપે તેલ પોતે વાપરે અથવા વેચે વોટેવર એ ગાંચી કહેવાય એ ગાંચીનું કામ જ તેલનો વેપાર કરે ગાંચી કહેવાય અને એનો આ બળદ હોય હવે સાંજ પડે બોલો કેટલા માઇલ ફરે સાંજ પડે કારણ કે સવારથી જોડે હોય એને સાંજ સુધી ચાલે ગાણી એની કેટલા માઇલ ફરે બે ચાર પાંચ માઇલ ફરી જાય કદાચ વધારે ઓછું થતું હશે બોલો પછી ઠેરના ઠેર એક ડગલું આગળ વધ્યો છે કે ક્યાંથી એની પ્રગતિ થઈ છે કે ગતિ જ થઈ માત્ર તો આપણે એ તો વિચારવું પડે કે નહીં કે મારી પ્રગતિ થઈ રહી છે કે ખાલી ગતિ જ થઈ રહી છે અને તમને એક વસ્તુ કહું તમને કે જે લોકો પ્રવૃત્તિમાં ધર્મ માને છે ને એની ગતિ થઈ રહી છે પ્રગતિ નથી ક્યાં સુધી નથી ક્યારે નથી કેમ નથી તો કે જો વૃત્તિમાં ફેરફાર ના પડ્યો અને માત્ર પ્રવૃત્તિ રહી તો ગતિ નથી પ્રગતિ નથી ગતિ જ છે માત્ર જો વૃત્તિમાં પ્રશ્ન એ છે કે વૃત્તિમાં થતો જે ફેરફાર એ ભવાંતરમાં કામ લાગે એ વૃત્તિમાં થતો ફેરફાર તમારા અસ્તિત્વના સ્તર સુધી જો પહોંચે તો કામ લાગે નહીં તો નહીં હવે બોલો પ્રવૃત્તિ આપણે જે કરીએ છીએ એ ક્યાં સુધી પહોંચે છે કયો મને આપણી બધી જ પ્રવૃત્તિ જો ઇન્ક્લુડિંગ સ્વાધ્યાય ઇન્ક્લુડિંગ ધ્યાન કાયસરની હું વાત કરું છું કારણ કે કાયસર તો આપણે કરતા જ નથી આપણે થઈ શકતો જ નથી કાયોત્સર્ગનો અર્થ ભેદ જ્ઞાન છે કાયોત્સર્ગનો અર્થ ભેદ જ્ઞાન છે ભેદ જ્ઞાન થયું નથી જ્યાં સુધી જેને થયું એને મુબારક પણ નથી થયું જેને એને માટેની વાત છે તો કાયોત્સર્ગની વાત કરી નથી પણ ધ્યાન બધા કરે છે કરે છે ને બધા તો ધ્યાનમાંથી કાયોત્સર્ગની ભૂમિકા સુધી પહોંચાય છે ભેદ જ્ઞાનની ભૂમિકા સુધી અને ધ્યાન કરતી વખતે અનુભૂતિ એનો પાયો છે અનુપેક્ષામાંથી અનુભૂતિમાં જ્યાં સુધી તમે નથી જઈ શકતા અનુપેક્ષામાંથી અનુભૂતિમાં સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં નથી જઈ શકતો આપણે ત્યાં સુધી આ સ્વાધ્યાય પણ એક પ્રકારની દ્રવ્ય ક્રિયા બને છે જળ ક્રિયા બને છે તમે એમની માટે કે આ બધું જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું એટલે હું કંઈ બહુ મોટો થઈ ગયો એવું નહીં માનતા અરે 14 પૂર્વી આજે અનંતા નિગોદના લાભે છે એમ એમ જ્ઞાની કહે છે 14 પૂર્વી આ જ્ઞાનની તો ક્યાં વાત છે આ તો એક બિંદુ માત્ર નથી અત્યારે જેટલું જ્ઞાન છે ને એ બધું ભેગું કરો તમે તો પણ કેટલું જ્ઞાન છે 14 પૂર્વીને પાસે જે જ્ઞાન હોય એના કરતા ગોપા સમાન
એનું આપણી પાસે કેટલું છે? આ યોગશક્તિ નહીં, 100 ગાથા કરતાં કરતાં કેટલો સમય લાગ્યો આપણને? 3 વર્ષ થયા. અને કેટલા થઈ ગાથા? 58મી ગાથા. નથી બેસતું. હા, વૃત્તિ એટલે શું? તમારા મનની અંદર જે કંઈ વિચાર તમે કરો છો અને પછી એ વિચારનું જે પરિણમન જે છે એના કારણે તમારી વૃત્તિ સર્જાય છે. તમે પ્રવૃત્તિ કરી, એ પ્રવૃત્તિ કરતા પહેલાં તમે પ્રવૃત્તિ માટેનો વિચાર કરો છો. હવે એ વિચાર કર્યા પછી પ્રવૃત્તિ કરી તમે, પણ પ્રવૃત્તિ કર્યા પછી એ પ્રવૃત્તિનું ફળ સ્વરૂપે તમારી વૃત્તિમાં કંઈ ફેરફાર થયો? મન વચન કાયાની આપણી આખી જે યોગો છે, તમારી બધા આ ત્રણે ત્રણ યોગોની પ્રવૃત્તિ આપણી ચાલે છે. વિચાર એ મનનો પ્રવૃત્તિ છે. તમે એમ નહીં વિચારતા કે હું મનમાં વિચાર કરું ને એટલે મારી વૃત્તિ થઈ જાય છે, એ નથી. મનનો વિચાર પણ એક પ્રવૃત્તિ જ છે. મનની પ્રવૃત્તિ છે, વચનની પ્રવૃત્તિ છે અને કાયની પ્રવૃત્તિ છે. આ ત્રણેય વસ્તુ આ યોગો છે, આ પૌગલિક છે. પણ એનું આત્મામાં જે પરિણમન થવું જોઈએ, એ વૃત્તિનું પરિણમન જે છે એ સંસ્કાર રૂપે અંદર જ્યારે અસ્તિત્વના સ્તર સુધી પહોંચે છે ત્યારે એ વૃત્તિની અંદર શુદ્ધિ થાય છે. પછી જે વિચાર તમારો આવે જે છે મનની અંદર, એ મનની અંદર આવેલો વિચાર એ શુદ્ધ આત્માના પ્રદેશ, આત્માના અસ્તિત્વમાંથી ઉગેલો વિચાર છે. એટલે આખો એ આખી વૃત્તિ તમારે ત્યાં બદલાઈ ગઈ. એ પ્રસંગે કામ આવે. હવે તમે વિચાર કરો કે તમારી પ્રવૃત્તિ તમે ધર્મની ઘણી બધી કરી, ખરું? ખૂબ ધર્મ મન છે ને કારણે પ્રવૃત્તિ ઘણી મનને શુભ વિચાર બી ખબર. અરે સાહેબજી, હમણાં એક દાખલો આપ્યો. જીવ સાગરોપમના સાગરોપમ સુધી ગ્રહવેકની અંદર શુભમાં રહે છે. શું તમને ખબર છે ને? નવ ગ્રહવેક સુધી અભવ્ય પણ જઈ શકે હે ને? બોલો. એ અભવ્ય, હું તો કહું છું અભવ્યની વાત કરો કે અભવ્યની વાત કરો, ડઝન્ટ મેક એની ડિફરન્સ. સમ્યક તો નથી, મિથ્યાત્વી છે, એટલે મેક્સ નો ડિફરન્સ. ગયા વખતે આપણો એ પ્રશ્ન હતો, પ્રશ્ન કર્યો કે હું અભવ્ય છું કે ભવ્ય છું. અરે શું ફેર પડે છે? તમે ભવ્ય છો કે અભવ્ય છો શું ફેર પડે છે તમારો? બેસે છે વાત? તો 9.5 પૂર્વનું જ્ઞાન છે એને અભવ્યને. અચ્છા ભવ્ય હોય ત્યારે એની એની જગ્યાએ એને પણ 9.5 પૂર્વનું જ્ઞાન. હા બોલો. 9.5 પૂર્વ એટલે કેટલું જ્ઞાન થયું? અચ્છા. અને નવી ગ્રહવેક જવા માટે ચારિત્ર કેવું હોય? અણિશુદ્ધ, બરાબર. તો બોલો, વૃત્તિમાં પણ બરાબર, મનની અંદર પણ છે. જો એ તો ત્યાં જ આવે છે વાત, બરાબર. તો વૃત્તિમાં પણ પડ્યું, પ્રવૃત્તિમાં તો જબરદસ્ત છે. અચ્છા આટલું કર્યું, માખીની પાંખ ન દુભાય એવું ચારિત્ર પાડે છે એમ કહેવાય. નવગ્રહવેક સુધી જાય છે અને સાગરોપમ સાગરોપમ 31 નવીગ્રહનું આયુષ્ય 30-31 સાગરોપમ એટલે કેટલો કાળ થયો? એ કાળ શુભમાં રહે છે, કેમ કે તે નિમિત્તોનો અભાવ છે. એવા દુષ્ટ કે દુર નિમિત્તોનો અભાવ છે ત્યાં. ક્યારેક એને અધિજ્ઞાનની અંદર જણાય છે ત્યારે ઈર્ષાનો ભાવ આવે છે, પણ એક
ક્ષણિક ક્ષણિક હોય છે, થોડોક વકાળ માટે, અને ત્યારે એને દુર્ભાવ થાય છે. અને એ તો થવાનું, કારણ કે લેશાઓ છ લેશાઓ અંતર્મૂર્તમાં પરાવર્તન પામતી હોય, એટલે આ થયા કરે. પણ મોટો કાળ, સૌથી વધારે વધારે કાળ શુભમાં છે, બરાબર. હવે એ ત્યાંથી મરી અને મારો તિરંશમાં આવ્યો કે મનુષ્યમાં આવ્યો, એક નિમિત્ત મળતાની સાથે, એક નિમિત્ત મળતાની સાથે, બોલો, ઊંધે માથે પટકાય છે. બેઠું સમજાણું કઈ? આપણે પટકાઈએ છીએ ને ઊંધે માથે, આપણે પટકાઈએ છીએ ને ઊંધે માથે. તો તમે વિચાર કરો કે કેમ પટકાવશો તમે ઊંધે માથે? એક આટલું પ્રલોભન મળ્યું ને ઊંધે માથે પટકાણા, એક આટલું નિમિત્ત મળ્યું ઊંધે માથે પટકાણા. એમાં લૌકિક અને લોકોત્ર બંને પ્રલોભન હું તમને લઉં છું, કેવો કહું છું કે લેવો, માત્ર લૌકિક નહીં. શું પ્રશ્ન તમારો? બોલો, મને કહો, તમે માનો ને? પ્રશ્ન એ કરે છે કે આપણને એટલા પરમાત્માને પૂરેપૂરી શ્રદ્ધા નથી, માટે જો આ પ્રશ્નનો જવાબ છે ને બહુ અઘરો છે, અને આપણને ન ગમે એવો છે. દાખલો આપ્યો હતો તમને, રિપીટ કરું છું એ દાખલો, 10-15 વખત દાખલો આપ્યો છે. અજાણે માણસે કહેલું શરબત જેવું લાગે એમાં ઝેર છે, એને એને માનવા માટે તૈયાર છે. કેમ કે ઝેર માર્ગ છે એ શ્રદ્ધા છે આપણી, અજાણે માણસમાં શ્રદ્ધા નથી. આ વાત સમજાય છે કઈ? એ અજાણે માણસમાં શ્રદ્ધા નથી આપણને. આપણને શ્રદ્ધા શું છે? ઝેર મારક છે. હા, અચ્છા, હવે અહીંયા મૂકો તમે, ચાલો, તમને ભગવાનમાં શ્રદ્ધા નથી, માની લીધું, ભગવાનમાં શ્રદ્ધા નથી તમારી, માની લીધું, સ્વીકાર્યું, પણ પાપથી દુઃખ છે એ માનો છો? જો હું તમને કહું, તમે એટલા માટે કરીને અહીંયા ના આવતા હો તો એવું નહીં કરતા, પણ હું કહું છું એને સમ્યક પ્રકારે એને વિચારો, ખોટું માથું ના ધૂણાવો, એ હું કહું છું, એટલા માટે કહું છું. પાપથી દુઃખ છે એ માનીએ આપણે, એ માને છે, ઝેર માર્ગ છે એ કેવું માનીએ છીએ આપણે? હે, દ્રઢ. પણ પાપથી દુઃખ છે એ માનીએ છીએ? એમ નથી માતા ખબર તમને? નથી ટુ વિથ ભગવાન, ભગવાન સાથે કઈ લાગે વગર નથી આમાં, કેમ નથી માતા ખબર તમને? એનું ફળ તાત્કાલિક નથી. માટે આપણે તમને એમ કહ્યું કે તમે કોઈ પણ જરાક પાપ કરો તમે કોઈ પણ, અને ઇમિજિએટલી તમારે $5 તમારો દંડ. તમે કંઈક પણ પાપ કરો અને તમને તરત જ દંડ પડતો હોય, ઇમિજિએટલી તત્કાળ, તો શું થશે? જો પાપ કરતા ડંખે, હા, પાપ કરતા એટલે શું થયું? તું દોષ જ્યારે ડંખે તો દોષ જાય, એમ સાહેબજી કહે છે. તો પાપ કરતા ડંખે તો એ પાપ ન કરીએ આપણે. પણ તમે એમ કહ્યું કે પાપ કરું છું ને ડંખે છે, અને છતાંય પાપ કરું છું, તો મારા પગમાં કાંટો વાગે, મને ડંખતો હોય, હા, અને હું તો મજેથી દોડતો હોઉં, એ બની શકે? બની શકે?
કેમ નહીં થઈ ગયું? કાંટો કાઢ્યા વગર છૂટકો જ મારો નડે છે મને કાંટો. થોડું કોન થયો ને તો આપણે આમ ગમે તેમ કરીને કાઢીએ, ડંકે છે ખરે કે નહીં? શું કામ ડંકે છે? બોલો, આવો પાપ ડંકે છે? હા, મને કહો. ડંકે છે જરૂર, પણ એ કેવું ડંકે છે? કેવું ડંકે છે? મલમપટ્ટી મારી દઈએ આપણે તો ચાલે છે ને? એટલે આપણે શું કરીએ છીએ? પાપ ડંક્યું, થોડો ધરમ કરી લો ને, મલમપટ્ટી મારી દો ને, ભગવાનને ખબર બધી, આપણને માફ કરી દેશે. નથી થતી દ્રષ્ટા, આ સત્ય વચન છે. આ શ્રદ્ધા દ્રઢ થતી જ નથી, સમજાણું? ધર્મની જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ ને, ક્રિયા કરીએ છીએ ને, એની પાછળનો એક જ આ આશય છે આપણો. મારે મોક્ષે જવું છે માટે નથી કરતા આપણે, પણ બહુ પાપ કરું છું ને, તારું દુર્ગતિમાં તો નહીં જવું ને, તો થોડું ધર્મ કરો તો બચી જવું. આ ભાવના છે. 99.99% લોકોને તમે પૂછો કેમ ધર્મ કરો તમે? હમણાં કોઈ લિસ્ટ મોકલું હતું, શું એક નૌકાશીનું આટલું પુણ્ય, એક પોરસીનું આટલું પુણ્ય, આટલું એક બ્યાસણનું આટલું પુણ્ય, એક એકાસણનું આટલું પુણ્ય. અરે પણ શું કરવું છે આ પુણ્યને? દુર્ગતિમાં તો ના જવું ને ભાઈ, પુણ્યના ઢગલા કરું તો સદગતિ તો મળે ને. મેં તો આખી નાખી ડિલીટ કરી નાખી ઇમિજિએટલી. મેં તો આ શું રહો બાળો રહો કલબલાટ, વોટ આર યુ ફોકસિંગ ઓન? શેના પર તમે ફોકસ કરો છો? પુણ્ય ઉપર? અરે પુણ્ય તો કેટલા કરીને આવ્યા તમે? દેવલોકમાં ગયા, પુણ્ય કર્યા વગર ગયા છો? બોલો, પુણ્ય કર્યા વગર દેવલોકમાં ગયા છો? આ મનીષ બહુ પુણ્ય કર્યા વગર મળ્યો છે? હા, હજી પુણ્ય કરવું તમારે, એ જ આશય છે તમારો. અરે પુણ્ય તો ઘાસ છે, ઇટ્સ અ સાઇડ બેનિફિટ. કોઈ ખેડૂત ઘાસ માટે ખેતી કરે, મૂર્ખ કહેવાય ને? તો તમે જો ધર્મ પુણ્ય માટે કરો તો તમે મૂર્ખ કહેવા કે શું કહેવા? શું કહેવો? મૂર્ખના સરદાર તું બોલી છો, હું નહીં બોલ્યો. તો તમે હજી બાળક છો, બાળપણમાં શીખવાડવામાં આવ્યું હતું અમને એવું જ ને, હજી બાળક જ છે. ઓલી બહુને પૂછ્યું કે સસરા ક્યાં ગયા છે, તો કે ખબર છે ને વાત? અમારામાં આપણો ટાઈમ જતો રહે છે, પણ ખાલી તમને કહેવા માટે એટલું જ કે આપણે અહીંયા આવવાનું પ્રયોજન, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. મારી કોઈ પણ ધર્મની પ્રવૃત્તિ કે વૃત્તિ જે કંઈ હું કરું, જે કંઈ મારાથી થાય, એ મારા પોતાની મતજ્ઞાનની શુદ્ધિ માટે જે હોય, અને એ શુદ્ધિ માટે રાગ દ્વેષ અને અહંકાર એ સાહેબજીનું સ્ટાન્ડર્ડ માપદંડ છે. કેટલા ઓછા થયા મને ના ખબર પડે તો હું ગુરુ પાસે જઈ અને 12 મહિને એક વખત એટલીસ્ટ ગુરુના ચરણમાં બેસી અને એક 1.5 કલાક કે 1 કલાક ખાસ એમનો સમય લઈ અને પૂછો, લખીને જાઓ તમે તમારા 12 મહિનાના જે કંઈ હોય અને કયો કે ગુરુદેવ તપાસી આપો, વેર એમ આય, વેર ડુ આઈ સ્ટેન્ડ, વોટ એમ આઈ સપોઝ ટુ ડુ, વેર ડુ આઈ નીડ ટુ ગો, ક્યાં મારે શુદ્ધિ કરવાની, ક્યાં મારે ફેરફાર કરવાની, ક્યાં હું ચૂકું છું, ક્યાં મારા અવરોધો છે,
do it. જેકે આપણા મનની અંદર પ્રશ્નો હોય કે હું આ કરું છું એનાથી મારી આ રાગદ્વેષની પરિણતિ કે અહંકારની પરિણતિની અંદર કેવી રીતે મારે સમજવું કે મારા ઓછા થયા છે કે નહીં, પૂછો ખુલાસાથી નિખાલસપણે, કાંઈ છુપાવવાનું નહીં ગુરુ પાસે. કહેવાનું કે મને હું આ પ્રસંગોની અંદર આવી રીતે મારું આવે છે પ્રતિભાવ, તો વેર ડુ આ સ્ટેન્ડ. એટલે હું ઘણી વખત તમને કહેતો હોઉં છું, સાહેબે હમણાં કીધું કે રોજ સાંજ પડે 5 મિનિટ 10 મિનિટ અંતર નિરીક્ષણ કરી, 5-10 મિનિટ, અને લખી નાખો 1-2 લાઇન કે આજે કેવા ભાવ થયા, શું ભાવ થયા, શું પ્રતિભાવ થયા. અરે તમે ચોંકી જશો મહિના પછી, 1 મહિના પછી તમે આ વાંચશો ને તો તમે પોતે આશ્ચર્ય થશે, તમે ચોંકશો તમે કે ઇઝ ધેટ વોટ આઈ ડીડ, ઇઝ ધીટ વોટ વેર આઈ એમ. તમને એમ થશે કે આટલી નીચી કક્ષામાં હું છું, પણ આપણે કરતા નથી ને એટલે ભૂલાઈ જાય છે, જતું રહે છે. કારણ કે જે વસ્તુ આપણને દુઃખદાયક હોય ને એ આપણે જલ્દી ભૂલી જઈએ છીએ. આપણે આપણને જેણે દુઃખ આપ્યું છે ને એને યાદ રાખીએ છીએ. સાંભળજો બરોબર, જેણે દુઃખ આપ્યું છે ને એને યાદ રાખી, દુઃખ ભૂલાઈ જાય છે. સમજાય? એટલે જે પ્રસંગથી આપણને દુઃખની પ્રાપ્તિ થઈ છે ને એ પ્રસંગની અંદર કોઈ જવાબદાર હતું એ યાદ રહે છે. બેઠું છે? જે પ્રસંગની અંદર જે વ્યક્તિ કે જે પ્રસંગ કે જે વસ્તુએ આપણને દુઃખ આપ્યું હતું એ યાદ રહે છે આપણને. આજે કોઈ આપણને અપમાન કર્યું હોય 10-15 વર્ષ પહેલાં પણ યાદ રહે છે આપણને. તો દરરોજ તમે આ લખો ને તો તમને ખ્યાલ આવે કે વેર ડુ સ્ટેન્ડ. અને પછી આખો મહિનાનું પૂછે અને વર્ષનું. આજે આલોચના છે, આજે આપણી આલોચના છે. પછી ગુરુદેવને જઈને આપી દે તમને ચરણમાં કે દિસ ઇઝ વેર આઈ સ્ટેન્ડ ગુરુદેવ, વેર આમ આઈ સપોઝ ટુ, વોટ આમ આઈ સપોઝ, મારે શુદ્ધિ કરવી છે. મારી આમ શુદ્ધિ કરવી છે એવો આપણો આશય ખરો, આપણો સંકલ્પ ખરો, શુદ્ધિ કરવી છે એવો વિચાર ખરો આપણને? જો ના હોય તો કોઈ સવાલ જ નથી, તો તો એન્ટરટેનમેન્ટ છે અહીંયા. ધીસ ઇઝ નોટ એન એન્ટરટેનમેન્ટ, આ બહુ ગંભીર વાત છે. સમજાય છે? આ મનોરંજન નથી, હવે નથી રહ્યું મનોરંજન. મે બી આપણે જ્યારે નાના હતા ત્યારે બધું ધર્મ બધું મનોરંજનમાં, અમે પણ મનોરંજનમાં હતા. ઘણું બધું પૂજા અને સ્નાતન પૂજા અને પંચકલાણ પૂજા અને એ બધું વરઘોડા બી કાઢ્યા છે અને અમારે ત્યાં પરમેશ્વર ભક્તિ બધું થયું, મનોરંજન હતું ત્યારે ઘણું કર્યું મનોરંજન. પણ આજે પણ એ છે, હવે બી, હવે તો યુ હેવ ટુ બીકમ વેરી સિરિયસ, ગંભીરતાથી વિચાર કરવાનો છે. આવું શાસ્ત્ર મળ્યું હોય એ આપણે પરમાત્મા સાથે ગુરુ સાથે યોગ કરાવી દે એવું શાસ્ત્ર મળ્યું હોય, અને છતાં પણ આપણે જો એમાંથી પામીએ નહીં તો, અને આ તો ગુરુ પ્રદત્ત છે અને ગુરુ સંમત છે આ શાસ્ત્ર, ગુરુદેવે આપણને આજ્ઞા કરી આના માટેની. બોલો કેમ લાગે આપણે, શું કરીએ આપણે? શું વિચાર થાય છે, શું કરવું છે? હું બોલ્યા કરું, તમે સાંભળ્યા કરો એમ. આ ઠપકો વપકો નથી, આ તો આપણે બેસીને
સમજવાની વાત છે ને, એવું કંઈ નથી. ચાલો, બીજો પ્રશ્ન છે કોઈને? ના જ આપણે આગળ વધીએ. શું કર્યું હતું આપણે? 58મી કાતા પૂરી કરી, બરાબર 57 પૂરી કરી. તો હવે શું કહે છે? આ પ્રમાણે જીવ કર્મનો સંબંધ અનાદિ શાંત હોતે છતે, શાંત એટલે ખબર પડી ને, એ ક્યારે પૂરો થાય? જીવ અને કર્મનો સંબંધ છે અનાદિનો, પૂરો ક્યારે થાય? મોક્ષમાં જઈએ જ્યારે, ત્યારે. જ્યારે જીવ મોક્ષમાં જાય ત્યારે કર્મનો સંબંધ પૂરો થઈ જાય, એટલે એને શાંત કીધું. બંધ મોક્ષાદી તમામ વ્યવસ્થા વ્યવસ્થિત હોતે છે તે. બોલો, જગતમાં બધું જ વ્યવસ્થિત છે. હવે કોઈ ફરિયાદ છે? કયું? પ્રસ્તુત. હા, એટલે શું કહે છે અહીંયા? જો આ પ્રમાણે, કયા પ્રમાણે? આપણને આગળ બતાવ્યું એ પ્રમાણે. આ પ્રમાણે જીવ કર્મનો સંબંધ અનાદિનો, બરાબર, એક નંબર વન. પછી શાંત, એ બી નક્કી થઈ ગયું. અચ્છા, એમ હોય, એમ છે, એમ છે છતાં, અને બંધ મોક્ષાદી તમામ વ્યવસ્થા વ્યવસ્થિત હોય, બધી વ્યવસ્થિત છે. પ્રસ્તુત સુવિહિતતા, એટલે કે શાસ્ત્રમાં કહેલા ભાવો સુવિહિત, એટલે શું? હે, તમારે એને સ્વીકાર જો તમે કરો તો તમારી શ્રદ્ધા એ વચનોમાં, જો તમે ન સ્વીકારો તો આ બે પ્રમાણ આપ્યા છતાં પણ તમે એનો સ્વીકાર ન કરો તો તમે કઈ ભૂમિકામાં છો, એમ કહેવા માગે છે. બેઠું? આ બંને વસ્તુ તમને બતાવી કે જે પૂર્ણપણે શ્રદ્ધા યોગ્ય છે, શ્રદ્ધી શકાય એવી છે. હા, નહીં, મોક્ષનો ઉપાય છે, પણ કહેવાનો મતલબ શું છે અહીંયા? કે આ બેનો તમને, આ બે વસ્તુ તમને અહીંયા પુરવાર કરી બતાવી, લોજિકલી, ખરું? હવે થર્ડ વન, એમ તમે સ્વીકારો છો એ માગે છે, એ પૂછે છે આપણને. હા, એટલે અમે નહીં ગાથા દેશે ને, એમાં જુઓ, એવમ તું બંધ મોખા, વિણોવયારેણ દો વિજુંજંતિ, સુહ દુઃખાયેવ ચ દિઠ્ઠા ઇહરાણ કયમ પ્રસંગેણ. એટલે શું કહે છે અહીંયા? કે આ પ્રમાણે જે, આ પ્રમાણે જ, અહીંયા જકાર વાપર્યો છે, કર્મબંધ અને કર્મમુક્તિ આ બંને ભાવો ઉપચાર વિના, ઉપચાર વિના એટલે શું? સત્ય, પૂર્ણ સત્ય, 100% સત્ય, ઉપચાર વિના. આમાં કોઈ ઉપચારથી કહેવા નથી આવ્યું, ઉપચારથી કહેવા નથી આવ્યું. એટલે આમ જો નયની અપેક્ષા વિચારીએ તો એવમ ભૂત નય આમાં લાગુ પડે, જેમ છે તેમ સહજ રીતે ઘટી શકે છે. સમજણ, સહજ રીતે ઘટી શકે છે. કર્મ બંધ પણ અનાદિનો બતાવ્યો, કર્મથી મુક્તિ પણ બતાવી એટલે મોક્ષ પણ બતાવ્યો,
બરાબર. હવે જો આમ છે તો કર્મબંધ તો આપણે અનાદિનો સમજ્યા, બરાબર. હવે મુક્તિ થાય ત્યારે કર્મથી મુક્તિ થાય છે ને, એ કર્મબંધ શાંત બન્યો, અનાદિ શાંત બન્યો. આ બે વસ્તુ તમે સ્વીકારો તો આનો અંદર કોઈ ઉપાય તો હોવો જોઈએ ને. બેઠું સમજાય છે? ચાલો, કર્મ બંધ છે એ અનાદિનો છે તો એની એમાં તો કોઈ કારણ નથી, બરાબર, ખરું. હવે આત્મા અને કર્મનો સંબંધ અનાદિનો ખરો, પણ અનંત કાળ સુધી રહેવાનું છે એવું નથી ભવ્ય જીવ માટે, સમજણ ને. તો એનો અંત પણ આવીશું. હવે જો આ વસ્તુ એસ્ટાબ્લિશ છે તો પછી આનો ઉપાય પણ હોવો જરૂરી છે. છઠ્ઠું નહીં પણ પાંચ, છઠ્ઠું પદ આવ્યું. મોક્ષનો ઉપાય છે, બોલો. આમાં શ્રદ્ધા છે આપણી? No exceptions. બોલો. નંબર વન, હું ભવ્ય જીવ છું. નંબર વન, આ શ્રદ્ધા, બરોબર. અને હું મોક્ષે જવાનો છું. આ બે, બરોબર. આ બે વસ્તુની અંદર હું ભવ્ય છું અને હું મોક્ષે જવાનો છું. આ બે વસ્તુની અંદર આપણને શ્રદ્ધા છે કે હું આવે છે? તો પછી એનો ઉપાય તો હોય જ ને. હવે ઉપાય છે તો મારે ઉપાય કરવો છે. ત્રીજો સવાલ, કે ઊંઘવું છે? આમ જોકા કરવી એ જ ઊંઘે એવું નથી હો. આમાં મૌન ઇન્દ્રામાં પણ આપણે સૂઈ શકીએ છીએ. અનાદિથી જે મૌન ઇન્દ્રા છે એમાંથી જાગવું છે? અરે આ નિંદ્રા અઘરી છે, હું જોઉં છું કેટલાકને તો. પણ મને છે ને તરત જ કયા પણ છે મારા સાહેબ યાદ આવે, એટલે મને દિલની અંદર એકદમ ટાઢક થઈ જાય. એમ છે એમ કહેતા કે તમે વ્યાખ્યાની અંદર ઊંઘો ને મને જરા વાંધો નથી, કે આરામથી તમે તરત ઊંઘ કાઢી લ્યો. પણ માળા ગણવાની કે સામાયિક લેવાની કે મૂકવાની પાડવાની એવું નહીં કરવાનું, કોઈ વાંચવાની બીજું કંઈ નહીં કરવાનું, ઊંઘવાની છૂટ. એટલે પછી મને બહુ ટાઢક છે એ બાબતમાં. મેં કીધું એમના જેવા મોટા ગુરુદેવે જેવું નાઈ નાખ્યું હોય મારાથી બોલાય નહીં, પણ યુ નો વોટ આઈ મીન. તો પછી ભગવાનના સમય કેટલા જોકા ખાતા હશે, નહીં ખાતો હોય? આપણે તો હતા ને એમાં જોકા ખાવાવાળા, ક્યાંય ખાતા હતા આપણે? જો ન ખાતા હોત જોકા તો અત્યારે અહીંયા બેઠા હોત? આ લમણા જે કરવી પડતી હોય, હ ત્યાં જો જોકું ના ખાધું હોત તો આ લમણા જે કરવી પડે અત્યારે? મારો સવાલ હશે તમને, હ એ તો વાત કરું છું. પણ જે આપણું ભવિતવ્ય બીજું ત્યાં જોકા ખાતા હતા, અહીંયા આવવું પડ્યું. જો તો સુખ દુઃખ પણ જે દેખાય છે તે
તે પણ ઘટી શકે છે. એ કેમ ઘટી શકે? કઈ અનુભવ છે આપણો, સુખ દુઃખ નો આપણને અનુભવ છે ને? એટલે અનુકૂળતા હોય તો આપણને સુખ લાગે છે, જાતા હોય તો સુખ લાગે છે, અને સગવડતા હોય તો સુખ લાગે છે, લાગે છે ને? અને એની વિપરીત પ્રતિકૂળતા હોય તો દુઃખ લાગે છે, અશાતા હોય તો દુઃખ લાગે છે, અને અગવડતા હોય તો દુઃખ લાગે છે. તો આ સુખ દુઃખનો અનુભવ પણ આપણને સાક્ષાત જ છે ને, અન્યથા ઘટતા નથી. આટલી ચર્ચા પ્રસંગવશથી કરી. હવે જો સર્વશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવો કર્મબંધ અને કર્મમુક્તિ ઉપર સમજાવ્યું એમ ઉપચાર વિના બંને પણ ભાવો યથાર્થપણે કલ્પના કર્યા વિના સારી રીતે ઘટી શકે છે. હવે એમાં શું બીજી કલ્પના કરવાની છે? હવે યુ ડોન્ટ હેવ ટુ ઇમેજિન દેટ. તમે સુખ અને દુઃખની કંઈ ઇમેજિનેશન કરો છો? યુ ફીલ ઇટ, હા ખરું કે નહીં? જો કે જ્ઞાની એમ કહે છે કે એ તમારી માત્ર ભ્રામક માન્યતા છે. તમને જે સુખ દુઃખનો અનુભવ તમે કરો છો એ માત્ર કાલ્પનિક છે, એ સાચું નથી. પણ છતાં શરીર સાથેના, દેહ સાથેના આપણા તાદાત્મ્યને કારણે આપણે એને સાક્ષાત અનુભવી શકીએ છીએ, માટે આપણા માટે એ સાચી છે. આ વાત સમજાણી? મેં બોલ્યો એ રિપીટ ઇટ, સમજાવો મને તમે. તો શું કહે છે અત્યારે જેમનો જવાબ તો તમે તો સાંભળ્યો, ન સાંભળ્યો તો હું કહું તમને કે દેહ સાથેનું તાદાત્મ્ય કર્યું છે એટલે હું દેહ છું એમ આપણને અનાદિથી આપણે એની સાથે તાદાત્મ્યથી માન્યું છે. એટલે દેહમાં ઉત્પન્ન થતી આ બધી જ અગવડતા, અશાતા કે પ્રતિકૂળતા, એનાથી જે દુઃખ દેહને અનુભવાય છે એ મને અનુભવાય છે એવું લાગે છે. બરાબર લાગે છે કેમ? દેહ સાથેની અંદર તાદાત્મ્ય છે માટે. એને દેહાધ્યાસ પણ કહી શકો તમે, બરાબર ને? અને એ જ પ્રમાણે શું અનુભૂતિ પણ એ જ પ્રમાણે છે. તો એ મને, હું તો આનંદનો પિંડ છું એવું કહે છે ભાઈ. હું તો આનંદનો પિંડ છું, સુખનો સાગર છું. તો મારામાં તો આ દુઃખ છે જ નહીં, મારામાં કોઈ અગવડતા નથી, મારામાં કોઈ પ્રતિકૂળતા નથી, મારામાં કોઈ અશાતા નથી. તો જે લાગે છે એ માન્યતાના કારણે લાગે છે, બરાબર ને? હા, તો એ અહીંયા આપણને કહે છે. પહેલું, અતીતકાળની જેમ જીવકર્મનો સંબંધ અનાદિ છે, મદિરા પાન ઔષધિ વિજ્ઞાનની જેમ ઉપઘાત અનુગ્રહ થાય છે, તેમ મૂર્ત એવા કર્મથી અમૂર્ત એવા જીવને ઉપઘાત અનુગ્રહ થાય છે. નંબર બે, આપણે આગળ વિચારીએ ને, ખ્યાલ આવે છે ને? અને કંચન ઉપલની જેમ, કંચન ઉપલ એટલે માટી, જીવકર્મના અનાદિ સંબંધનો પણ અંત આવી શકે છે. આ ત્રણ મુખ્ય વાત જો સમજાઈ જાય તો જીવ જ કર્મથી બંધાય છે અને ઉપાયોના સેવનથી જીવ જ કર્મોથી મુક્ત થાય છે તે સમજાઈ જાય. બરાબર, મોક્ષનો ઉપાય, બરાબર? જીવ પરિણામી હોવાથી, પરિણામી એટલે ખ્યાલ આવ્યો ને,
જીવ દ્રવ્ય છે, દ્રવ્યમાં પરિણામન દ્રવ્યનું થાય, એક એક પર્યાય બદલાય નહીં એવું એનું દ્રવ્યનું લક્ષણ છે. એટલે જીવ પણ પરિણામી છે. પરિવર્તનશીલ પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ અને વ્યવહારો છે. શું બેસે છે ને? આવું સુંદર અને વ્યવસ્થિત યુક્તિસંગત સ્વરૂપ હોવા છતાં જેઓ આત્માને એકાંત નિત્ય અપરિણામી માને છે અને આ બંધમોક્ષાદી જડ એવી પ્રકૃતિના છે, આ સાંખ્ય મત છે. સુખ દુઃખાદી પણ જડ એવી પ્રકૃતિના છે એમ માને છે તે સાંખ્યાદી સાંખ્ય દર્શનાદીને જીવમાં દેખાતા બંધમોક્ષ સુખ અને દુઃખનો ઉપચાર કરવો પડે છે તે ઉપચારથી માને છે. નોટ ખ્યાલ આવ્યો? તથા વળી પ્રકૃતિમાં થતા બંધાદી અને સુખાદીની આત્મામાં ઉભય મુખ દર્પણાકાર પ્રકૃતિને માનીને કલ્પના કરવી પડે છે. બંનેનું દર્પણમાં જેમ પ્રતિબિંબ પડે તો દર્પણમાં પડેલું પ્રતિબિંબ એ સાચું નથી એવું માને છે સાંખ્ય દર્શન. એટલે કલ્પિત બંધાદી અને સુખાદી આત્મામાં સિદ્ધ કરે છે જે બરાબર નથી. હા તો જરા થોડું ટેકનિકલ છે, અઘરું છે સમજવું. સાંખ્યમત સમજો તો તમે સમજાય. પ્રશ્ન એ છે કે સાંખ્યમત સમજવાની જરૂર શું છે? કાંઈ જરૂર નથી, મારે સમજાવવાની પણ તેની જરૂર નથી તમને. પણ એક વિચાર એ કરો તમે કે સાંખ્યમતને તમે સમજો ને તો તમને ખ્યાલ આવે કે જૈન દર્શન પ્રભુએ જે આપણને આપ્યું એ કેટલું અનિશુદ્ધ છે, કેટલું લોજિકલ છે, કેટલું તર્કશુદ્ધ છે એ ખ્યાલ આવે. માટે અન્ય દર્શનનો અભ્યાસ કરતા હોય છે. આ બધા જે છ દર્શનનો અભ્યાસ કરે, મહોપાધ્યાયજી બી છ દર્શનનો અભ્યાસ કર્યો હતો. બધા આપણા મહાપુરુષોએ છ દર્શનનો અભ્યાસ એટલા માટે કર્યો, એ પુરવાર કરવા માટે કે જૈન ભગવાને કહેલું જે દર્શન એ અનિશુદ્ધ છે. માટે બધાને ઇવન તમે જુઓ ને તો હમણાંના પ્રેમજી ભગવાન એમના પણ તમે વચનામૃત વાંચો, એમાં પણ તમને છ છ દર્શનનું તમને આપશે ત્યાં. અને પછી સમજાવશે તમને કે જો આમાંથી તમને ખ્યાલ આવે કે પરમાત્માનું દર્શન કેટલું બધું વ્યવસ્થિત અને શુદ્ધ અને તાર્કિક છે, તર્કશુદ્ધ છે. માટે સમજ બાકી સમજવાની જરૂર છે. અન્ય દર્શન એકાંત છે એટલું જ નહીં, પણ એમાં જે કહેલી વાતો એ તર્કશુદ્ધ નથી. તર્કશુદ્ધ એટલે શું ખ્યાલ આવે તમને? કે ગમે તે તર્ક તમે વિચારો ને તો પણ એની અંદર બંધ બેસતું થવું જોઈએ અર્થ એવું એ પણ દર્શન નથી. હા આપણે કંઈ જૈન છે માટે આપણે કંઈ જવું નથી, પણ તમે એક એટલે ત્યાં પછી એ રીતે લીધું છે. છ પેલા છ આંધળાનો દાખલો આપે છે ને, હાથીનો દાખલો આપીને એમાં એકાંત બધાના કહ્યા છે બધાને. પણ એ દેટ ઇઝ નોટ ધ ઓનલી થિંગ. મેજર ઇસ્યુ હિયર ઇઝ ધીસ કે તમે જો તર્કથી વિચાર કરો તો તમને આ બધા દર્શનની અંદર કંઈ ખામી દેખાશે. એ બેસશે નહીં, બંધ બેસતો નહીં. અહીંથી વિચાર કરો તો નહીં બેસે, અહીંથી વિચાર કરો તો નહીં બેસે, આ વિચાર કરો તો બેસે તમે, પણ અહીંથી ના બેસે. એ રીતે ધારો કે બૌદ્ધ દર્શન એમ કે ક્ષણિક છે, તો હા ભગવાન કહે છે કે ક્ષણિક છે, પણ એ પર્યાયની દ્રષ્ટિએ ક્ષણિક છે, દ્રવ્ય દ્રષ્ટિ નહીં. તો તમે પર્યાયની દ્રષ્ટિ જુઓ તો ક્ષણિક છે, દ્રવ્ય દ્રષ્ટિ જુઓ તો ક્ષણિક છે જ નહીં. એટલે એ રીતે એકાંત દ્રષ્ટિ પણ છે, બીજું તર્કશુદ્ધ પણ નથી બીજા દર્શનો માટે પણ.
ના એ પછી આવે. સર્વજ્ઞ નથી અન્ય દર્શનોની અંદર કોઈ માટે આમ બને એ આપણે તો કહીએ ને, આપણે કહીએ ને, એ લોકો તો એમ કહે છે સર્વજ્ઞ જતા. પોતાના દર્શનની અંદર પોતે જે માનતા હો એ તો પોતાના દર્શનકારોને તો એમ જ કહેવાના કે અમારા ભગવાન તો સર્વજ્ઞ જ છે, ઘટઘટનું જાણે એ અમારા ભગવાન છે, સર્વજ્ઞ હોય ને. પણ જ્યારે તમે આ રીતે દલીલ કરો ત્યારે પછી એની પાસે કોઈ જવાબ નથી આવતો. ચારવાક મત છે એ છે ને, જે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેદ એ ચારવાક મત છે. દેવું કર પણ ઘી પી, હવે અત્યારે તેમજ છે ને. આ ક્રેડિટ કાર્ડ એટલે શું છે? ચારવાક. દેવું કર, પહેલાં દેવું કર અને મજા કરે, પછી ભરજે તારે ભરવું હોય ત્યારે. હા, એ જે આપવું પડે આપે, આપજે. પછી આનું તો ઇન્ટરેસ્ટ બહુ મોટું આવશે. અત્યારે તો કેટલી મજા. પછી શું છે? કાર કોને દીઠી છે? આજનો લાવો લીજીએ. પાછા એમ બોલ્યો. પછી લગાડે ઓલામાં. મૂળ મૂળ વસ્તુ ધર્મમાં છે, પણ લગાડે શેમાં? જલસા કરી લો અત્યારે તો કરી લો. કયા ધર્મ આવે? ના ના, સાંખ્ય એટલે હિન્દુ ધર્મની અંદર એક મત સાંખ્ય છે. એક ચારવાક, ચારવાક એમાં નથી આવતો. હિન્દુમાં નથી ચારવાક, કોઈ ધર્મ જ નથી. ચારવાક એ મત છે, મત માન્યતા છે. ચારક ધર્મ નથી, પણ પણ લીધો છે. કોઈ કોઈ જગ્યાએ લીધો છે. છ ઓલામાં સાંખ્ય છે, પછી વૈશેષિક છે, પછી મીમાંસક છે. એ બધા છે, બધા બીજા અમુક અમુક હે ષડ દર્શનમાં આવે બધા. તો આત્મારૂપ કર્મ કરતા, આત્મારૂપ કરતા વિના જડે બી પ્રકૃતિ પ્રબંધ મોક્ષાદિની કરતા નથી અને સુખ દુઃખની ભોગતા પણ નથી. આત્માને કથંચિત નિત્ય અને પરિણામી માનવાથી સર્વ પ્રશ્નોનો નિકાલ થઈ શકે, થઈ જાય છે. અને એ જ વાત સાચી છે. કથંચિત એટલે અપેક્ષાએ. અને એ જ વાત સાચી છે. પરિણામ એટલે એમાં થતા ફેરફારો. પર્યાય આત્મા દ્રવ્ય છે અને એની પર્યાય બદલાયા કરે છે, એ પરિણામી છે. જીવને સુખદુઃખ હોય છે કે જે સકલ લોકોને સંમત છે, કારણ કે સુખદુઃખનું મુખ્ય નિબંધન પુણ્ય અને દુઃખનું મુખ્ય નિબંધન પાપ. તે બંને મુખ્ય કારણોરૂપ કર્મબંધ જીવને જ હોવાથી સુખદુઃખાથી જીવમાં જ ઘટી શકે છે. તેથી જો કારણ પુણ્ય પાપ જીવમાં હોય તો તેના ફળભૂત સુખદુઃખ પણ જીવને જ હોય. કેવી સંગત અને સુંદર વ્યવસ્થા છે. જીવ જો કર્મ કરે, એક જીવ કર્મ કરે અને પ્રકૃતિને જો ભોગવવું પડતું હોય, કે પ્રકૃતિ કંઈ કરે અને પુરુષને ભોગવ, પુરુષ એટલે જીવ, એને ભોગવવું પડતું હોય તો મજા જ મજા છે. તો બધું પ્રકૃતિને હિસાબમાં જાય. મારે તો કંઈ કરવું જ નહીં. તો ધર્મ પણ કોણ કરે? તો પછી ધર્મ
ધર્મ કોને કરવાનો રહ્યો? જે જે દર્શનકારો ઉપરોક્ત વાત નથી સ્વીકારતા અને ઇતરથા આનાથી ઉલટું સુલટું અડાવડું માને છે તેઓને ઉપરોક્ત પ્રકાર વિના બંધ મોક્ષાદી ઘટી શકતા નથી. કારણ કે આત્મા પરિણામી માને તો જ કોઈ વખત મિથ્યાત્વાદી બંધ હેતુઓમાં વર્તે ત્યારે બંધ ઘટે અને સમ્યક દર્શનાદી ઉપાયમાં વર્તે તો મુક્તિ ઘટે. આ સમજાણું? સમજાય છે? હે, બહુ નહીં સમજાતું નહીં. સમય થઈ ગયો છે. એને બે કેટલું છે, ઘણું છે. અચ્છા અચ્છા, ચાલો આ થોડુંક આપણે આવતી વખતે વિચારશું. બરોબર, શું હોમવર્ક આપ્યું છે તમને? હા, કર્માવર્તના અને અપુનર્બંધકના બંનેના લક્ષણો જુદા જુદા છે. જુદા જુદા લક્ષણો આવતી વખતે લખી લઈ આવજો. જે લખીને લઈ આવશે એને ઇનામ મળશે. એવું નથી, જે લખેલી આવશે એને ઇનામ મળશે એવું નથી, અને જે નહીં લખીને લઈ આવે એને કોઈ સજા થશે એવું પણ નથી. એમાં આપણે આ ક્લાસની અંદર નથી રાખતા આપણે. એવું હમણાં બેનો ક્લાસ હતો તો અમે ખબર પડી જાય. ચાલો, હવે રવિવારે આપણો ક્લાસ છે, ખબર છે ને બધાને? પરિવર્ષણ પછી એનો પહેલો ક્લાસ. હે, શું ચાલે છે અત્યારે ક્લાસમાં? હે, તત્વાર સૂત્ર ચાલે છે? તત્વાર ચાલે છે ને? એમાં કયો કયો અધ્યાય ચાલે છે? આઠમો અધ્યાય ચાલે છે. હા, શેના ઉપર છે આઠમો અધ્યાય? બંધ ઉપર, બંધ તત્વ. અને પછી બંધ પછી નવમો અધ્યાય? હે, મને કોઈ કીધું દસમો અધ્યાય મોક્ષ છે, તો નવમો કયો છે? નિર્જરા છે. ચાલો, છતાં પણ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાન જયરામ જય સદગુરુ જય મહાવીર સ્વામી ભગવાન ઈચ્છા મિત્ર કરું. જય જીનેન્દ્ર. બંધ કેવી રીતે?